નમસ્તે દોસ્તો, ટેટ વન માટે પર્યાવરણ વિષયક પ્રશ્નોતરીના બે લેક્ચર આપણે બનાવેલા હતા. એમાં પ્રથમ લેક્ચર નંબર એ, એમાં આપણે અમુક ક્વેશ્ચનની ડિસ્કસ કરેલી. આ લેક્ચર નંબર બી, આમાં બાકી રહેતા ધોરણ 1-5ના પર્યાવરણ વિષયક પ્રશ્નોની ડિસ્કસ કરીએ. વિભાગ એ અને વિભાગ બી આ બંને લેક્ચરમાં ધોરણ 1-5ના પર્યાવરણ વિષયક દરેક પ્રશ્નોની ડિસ્કસ કરી લેવામાં આવી છે. એટલે કે તમને લોકોએ ધોરણ 1-5નું પર્યાવરણ જોવાની જરૂર નહીં પડે. તો હવે ધોરણ 1-5ના પર્યાવરણ વિષયક પ્રશ્નોતરીના બાકી રહેતા પ્રશ્નોની ડિસ્કસ કરી લઈએ. તો એમાં આ લેક્ચરનો પહેલો ક્વેશ્ચન છે, ધોરણ 3-4 પાઠ્યપુસ્તકમાં સૌપ્રથમ કઈ બાબત આપી છે, અથવા તો ધોરણ 3 અને 4 ધોરણ 3 અને 4ના પાઠ્યપુસ્તકમાં સૌપ્રથમ કઈ બાબત આપેલી છે. તો જવાબ લખવાનો સંકેત પરિચય. ભારતમાં સૌથી વધુ જંગલો કયા રાજ્યમાં આવેલા છે? જવાબ લખવાનો મધ્યપ્રદેશમાં સૌથી વધુ જંગલો આવેલા છે. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો કે તાલુકો ધાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગર. પૂરતું પોષણ મળે તેને કેવો આહાર કહેવાય? સમતોલ આહાર. ઉત્તરાયણની ઋતુ સમયે કેવો ખોરાક આરોગાય છે? તૈલી ખોરાક ઉત્તરાયણની ઋતુ સમયે આરોગાય છે. હેલીનો ધૂમકેતુ ક્યારે જોવા મળેલો? તો હેલીનો ધૂમકેતુ ઈસવીસન 1986માં 1986 એમાં દેખાયો હતો. એમનો કાર્યકાળ 76 એટલે કે 76 વર્ષનો હોય છે, અને હવે 76 વર્ષ પછી જોવા મળશે. શનિને કુલ કેટલા ઉપગ્રહો હોય છે? શનિને કુલ 30 ઉપગ્રહો હોય છે. ભારતની વસ્તી પ્રમાણે ગુજરાતનો ક્રમ કેટલામો? તો 10મો ક્રમ વસ્તી પ્રમાણે. અમદાવાદમાં રાષ્ટ્રધ્વજના સન્માન માટે શહીદ કોણ થયેલો? એમના માટે શહીદ થયેલો શહીદ વિનોદ કિનારીવાલા. મીઠું પકવનારને શું કહેવાય? જવાબ આવશે અગરિયા. ધોરણ 4ના પાઠ્યપુસ્તકના અંતે શેનું ચિત્ર આપેલું છે? તો ધોરણ 4ના પાઠ્યપુસ્તકના અંતે મનુષ્યનું પાચન તંત્ર દોરેલું છે. હવે જુઓ અગત્યનું કે 3 દિવસો આપેલા છે, એમાં હેન્ડ વોશિંગ ડે કયો દિવસ? તો કે 15મી ઓક્ટોબર. હેન્ડ વોશિંગ ડે 15મી ઓક્ટોબર એટલે કે 10મા મહિનાની 15 તારીખ 15મી ઓક્ટોબર હેન્ડ વોશિંગ ડે. જ્યારે બાલ દિન ક્યારે ઉજવાય? તો બાલ દિન 14મી નવેમ્બર એટલે કે 11મા મહિનાની 14 તારીખ 14મી નવેમ્બર બાલ દિન. હજી એક તારીખ છે, વિશ્વ પર્યાવરણ દિન 5મી જૂન. વિશ્વ પર્યાવરણ દિન 5 જૂન 6મા મહિનાની 5 તારીખ. ફરીથી આ 3ની ડિસ્કસ કરી લઈએ. તમને એવું પૂછે કે ભાઈ હેન્ડ વોશિંગ ડે કયો? તો કે 15મી ઓક્ટોબર. બાલ દિન કયો? તો 14મી નવેમ્બર. વિશ્વ પર્યાવરણ દિન? તો કે 5 જૂન. નેક્સ્ટ ક્વેશ્ચન, 2006માં ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં ભયંકર પૂર આવેલું? તો જવાબ લખીશું સુરત જિલ્લામાં 2006માં ભયંકર પૂર આવ્યું હતું.
અગાઉ ડિસ્કસ કરીએ, એશિયાનું સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે? એશિયાનું, નોટ ઓનલી ઇન્ડિયા બટ ઓલ્સો એશિયા કન્ટિનેન્ટ, એશિયા ખંડનું સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે? તો જવાબ આપવાનો કચ્છના બન્ની વિસ્તારમાં. હવે ખંડ કેટલા? 7. એમાં એશિયા સૌથી મોટો. એશિયાનું સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે? તો કે ગુજરાતમાં આવેલું કચ્છ જિલ્લો અને એના બન્ની વિસ્તારમાં. હવે આ ઘાસ ક્યાં ઉપયોગી થાય? તો જવાબ લખવાનો, બન્ની વિસ્તારનું ઘાસ ભરત ગૂંથણ માટે વધારે ઉપયોગી છે અને ભરત ગૂંથણ માટે પ્રખ્યાત છે. નેક્સ્ટ, આપણા દેશનું જળચર પ્રાણી કયું? જવાબ લખવાનો, ડોલ્ફિન, જેને સસ્તન પ્રાણી કહેવામાં આવે છે, એટલે ઇંગ્લિશમાં મેમલ્સ એનિમલ કહેવામાં આવે છે. કોને? ડોલ્ફિનને. આગળ, ઊંટડીના બચ્ચાને શું કહેવાય? ઊંટડીના બચ્ચાને બોતડું કહેવાય. પર્યાવરણમાં છે. સાપુતારા કઈ પર્વતમાળામાં છે? સાપુતારા કઈ પર્વતમાળામાં છે? જવાબ આવશે સાતપુડા. સાપુતારા સાતપુડા નામની પર્વતમાળામાં આવેલું છે. જ્યારે પાવાગઢ કઈ પર્વતમાળામાં છે? તો પાવાગઢ વિંધ્યાંચળ પર્વતમાળામાં પાવાગઢ આવેલું છે. વન્સ મોર અગેન, પર્વતમાળાની વાત કરીએ તો સાપુતારા સાતપુડા, જ્યારે પાવાગઢ વિંધ્યાંચળ. તમને એવું પૂછે કે ગુજરાતનું સૌથી વૃક્ષો ધરાવતું નગર કયું, શહેર કયું? તમે લખી શકો ગાંધીનગર. એમાં લખવાનું, તમારે ડિસાઈડ કરવાનો, ઓપ્શન કલેક્ટ કરવાનો, ગાંધીનગર. ડાયાબિટીસને ગુજરાતીમાં શું કહેવાય? તો ડાયાબિટીસને ગુજરાતીમાં મધુપ્રમેહ કહેવામાં આવે છે. નેક્સ્ટ, કોઈ તારીખે દિવસ અને રાત સરખા હોય? કોઈ તારીખે દિવસ અને રાત સરખા હોય? તો દિવસે સરખો, રાત પણ સરખી, તો એવી બે તારીખ છે, એક 20 માર્ચ અને 23 સપ્ટેમ્બર. એમાં એક ઉનાળામાં આવે છે, બરાબર, એક શિયાળામાં. તો 20 માર્ચ 23 સપ્ટેમ્બર, એટલે ત્રીજા મહિનાની 20 તારીખે દિવસ અને રાત બંને સરખા હોય છે, જ્યારે સપ્ટેમ્બર મહિનાની 23 તારીખે દિવસ અને રાત સરખા હોય. તમને એવો પ્રશ્ન પૂછે કે કઈ તારીખે દિવસ અને રાત સરખા હોય? તો 20 માર્ચ અને 23 સપ્ટેમ્બર. વર્ષનો સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત, તો ઉનાળામાં જ હોઈ શકે. તો વર્ષનો સૌથી લાંબો દિવસ, એટલે કે દિવસ સૌથી લાંબો, રાત્રિ ટૂંકી, તો એ છે 21 જૂન. 21 જૂન, દિવસ લાંબો, રાત્રિ ટૂંકી, 21 જૂન. પણ એવું પૂછે કે કઈ તારીખે સૌથી લાંબી રાત્રિ હોય છે? તો શિયાળામાં આવતો 21 ડિસેમ્બર, 12મા મહિનાની 21 તારીખ. ફરીથી કહું છું, કઈ તારીખે રાત્રિ સૌથી લાંબી હોય છે? 21 ડિસેમ્બર. હવે આ 3 ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન ન થાય એ માટે વન્સ મોર અગેન, કઈ એવી તારીખ કે જે તારીખે દિવસ અને રાત બંને સરખા હોય છે? તો એમાં લખવાનું 20 માર્ચ અને 23 સપ્ટેમ્બર. એવું પૂછે કે વર્ષનો સૌથી લાંબો દિવસ કયો અને ત્યારે ટૂંકી રાત? તો જવાબ લખવાનો 21 જૂન, બરાબર. અને એવું પૂછે કે કઈ તારીખે રાત્રિ સૌથી લાંબી હોય છે? તો લખવાનું 21 ડિસેમ્બર. સૌથી લાંબો દિવસ 21 જૂન, જ્યારે સૌથી લાંબી રાત 21 ડિસેમ્બર. આહારમાં મુખ્ય કેટલા રસ હોય છે? આહારમાં મુખ્ય કેટલા રસ હોય છે? આહારમાં મુખ્ય 6 રસ હોય છે. આહારમાં 6 મુખ્ય રસ હોય છે. નેક્સ્ટ, બહાદુરીના કામ માટે મળતા એવોર્ડ ક્યાં છે? તો 16 વર્ષથી નીચેના હોય ને એ બાળકોને મળે.
તો બહાદુરીના કામ માટે 16 વર્ષથી નીચેના બાળકોને ટોટલ એવા 5 એવોર્ડ મળે છે, એમના નામ અહીંયા દર્શાવેલા છે. પહેલો એવોર્ડ સંજય ચોપરા એવોર્ડ, બીજો ગીતા ચોપરા એવોર્ડ, થર્ડ નેશનલ બ્રેવરી એવોર્ડ, બ્રેવરી એટલે બહાદુરી, ભારત એવોર્ડ અને બાપુ ગયા ધાની એવોર્ડ, બાપુ ગયા ધાની એવોર્ડ. નેક્સ્ટ હૃદયના ધબકારા માપવા અથવા તો સાંભળવા, હૃદયના ધબકારા સાંભળવાનું સાધન કયું છે? તો જવાબ લખવાનું તમારે સ્ટેથોસ્કોપ. હૃદયના ધબકારા સાંભળવાનું સાધન કયું? સ્ટેથોસ્કોપ. ઓકે. વર્લ્ડ હાર્ટ ડે, હાર્ટ એટલે હૃદય, વિશ્વ હૃદય દિવસ, વર્લ્ડ હાર્ટ ડે ક્યારે આવે છે? તો એની કોઈ તારીખ નથી, પરંતુ સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર, સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર હોય તેને વર્લ્ડ હાર્ટ ડે કહેવામાં આવે છે. કુદરતી સંસાધનોનો પરિચય કરાવતું બાળગીત, કુદરતી સંસાધનોનો પરિચય કરાવતું બાળગીત કયું છે? જવાબ લખીશું તારલાની જોડી, તારલાની જોડી. અગાઉ હવે બીજી વાત કે ચિપકો આંદોલન ક્યાં થયું? તો ચિપકો આંદોલન ઉત્તરાખંડમાં થયું હતું, અને એ ચિપકો આંદોલનની આગેવાની કોણે લીધી હતી? તો એમની આગેવાની સુંદરલાલ બહુગુણાએ લીધેલી હતી. ચિપકો આંદોલન ઉત્તરાખંડમાં થયેલું અને એમની આગેવાની સુંદરલાલ બહુગુણાએ લીધેલી હતી, બરાબર છે? તો આવી રીતે આપણે ધોરણ 1-5 ના પર્યાવરણમાં જે જે પ્રશ્નોત્તરી છે એમને આપણે વિભાગ એ અને વિભાગ બી માં ડિસ્કસ કરેલી છે. આવી જ રીતે ધોરણ 9-12 અને કોલેજ સુધીનું અંગ્રેજીનું કોઈ પણ ગ્રામર, વોકેબ્યુલરી કોમ્પ્રિહેન્શન કે રાઇટિંગ એપ્રોપ્રાઇસી સરળતાથી શીખવા માટે, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું અંગ્રેજી ગ્રામર સરળતાથી શીખવા માટે, જીપીએસસીની મેન્સ એક્ઝામમાં, રિટર્ન એક્ઝામમાં ઇંગ્લિશના પેપરને લગતી થિયરી શીખવા માટે, તેમજ કોઈ પણ પરીક્ષા કોમ્પિટેટિવ નજીક આવવાની હોય તારીખની, અને ત્યારે જે આઈએમપી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને એમની બાજુમાં આપેલો બેલ ક્લિક કરો, જેથી કરીને મારા રેગ્યુલર અપડેટ તમને મળતા રહેશે. મારી ચેનલનું નામ છે સામત સોલંકી SS ઇંગ્લિશ, SAMATSOLANKISENGLISS. આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી તમને નિયમિત રીતે મારી દરેક આઈએમપી રેગ્યુલરલી અગત્યની અપડેટ તમને મળતી રહેશે, અને વિડીયો ક્લીન એન્ડ ક્લિયર જોવા માટે તમારા યુટ્યુબ સેટિંગમાં જઈ યુટ્યુબ સેટિંગમાંથી ક્વોલિટી સેટ કરો, 480 ક્વોલિટી રાખશો અથવા તો 720 ક્વોલિટી રાખશો તો મારા દરેક વિડીયો તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો.